નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, મુખ્ય પરીક્ષા વિશેષ જે સિરીઝ ચલાવીએ છીએ, આ સિરીઝમાં જે છે એ ગઈકાલે મેં તમને એક ક્વેશ્ચન આપ્યો હતો અને એ ક્વેશ્ચન જે છે એ આપણો લોકપાલ સંબંધિત હતો. તો ક્વેશ્ચન કંઈક જે છે એ આપની સ્ક્રીન પર આવો છે. રાષ્ટ્રીય લોકપાલ ઘણો સક્ષમ હોવા છતાં પણ સાર્વજનિક બાબતમાં અનૈતિકતાની જે અલગ અલગ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન કરી શકતા નથી. આવી કંઈક ચર્ચાઓ જે છે એ આપણે કરી હતી. પહેલાં જે છે એ બેઝિક આમની જે છે એ પ્રાથમિક બાબતોની જાણકારી લઈ લઈએ અને ત્યારબાદ ચર્ચા કરીએ છીએ કે આનો આઈડિયલ મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં જે છે એ આન્સર કેવો હોઈ શકે. પહેલી વસ્તુ દોસ્તો, કે ભારત દેશમાં અલગ અલગ પ્રકારની ભ્રષ્ટાચાર નિવારણ માટેની સંસ્થાઓ અસ્તિત્વમાં છે. આ જે ભ્રષ્ટાચાર નિવારણની સંસ્થા છે એમાંથી એક સંસ્થા તમે બહુ સારું નામ સાંભળ્યું છે, જેને કહેવાય સીબીઆઈ. ઓકે, એક જે છે એ તમે નામ સાંભળ્યું છે સીવીસી, અને એક જે છે એ તમે નામ સાંભળ્યું છે લોકપાલ, અને જો રાજ્ય હશે તો એને કહેવામાં આવશે લોકાયુક્ત. ઓકે, સીબીઆઈ જે છે દોસ્તો એની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે કરવામાં આવેલી છે. ઓકે, આ જે છે એ સીબીઆઈની સ્થાપના છે નહીં, તો કે ભાઈ દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે છે એ કોની સ્થાપના થઈ, તો કે સીબીઆઈની સ્થાપના થઈ. શું કામ કરે છે, તો કે એક તો ગુનાહિત પ્રવૃત્તિઓ અને જે રાષ્ટ્રહિતના મુદ્દાઓ છે, ગુનાહિત પ્રવૃત્તિ અને રાષ્ટ્રહિતના જે કોઈ મુદ્દાઓ છે એ દરમિયાન કોઈ પણ ભ્રષ્ટાચાર થયો, કોઈ પણ પ્રકારનું સ્કેમ થયું, તો તેની પર જે છે એ જરૂરી તપાસ કરવાની, જરૂરી જે છે એ એક્શન લેવાની તમામ પ્રકારની બાબતો કોણ જોવે છે, સીબીઆઈ છે. હા, સીબીઆઈમાં જે છે ઘણી બધી વખત ઇવન ધો હોનેબલ કોર્ટ બી એવું કહે છે કે ભાઈ આ પાંજરાનો પોપટ છે, પણ એમને આપણે અહીંયા ચર્ચા નથી કરવી. અત્યારે આપણો મેઇન મુદ્દો જે છે એ સીબીઆઈ નથી, મેઇન મુદ્દો લોકપાલ છે. પણ સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે એની ચર્ચા મારે તમારે કરવાની છે. એક બીજી સંસ્થા છે દોસ્તો જેને શું કહેવામાં આવશે, તો કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે છે એ આપણને ત્યાં શું કામ કરે છે, તો કે સીવીસી છે એ અલગ અલગ પ્રકારના જે મંત્રાલયો છે, અલગ અલગ પ્રકારના જે છે એ સંગઠન છે, એમાં તકેદારીનું કામ કરે છે અને એમની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણ બાદ થઈ છે. ક્યારે? સંથાનમ સમિતિ. ઓકે, હવે જ્યારે વાત કરીએ છીએ સ્પેશિયલી લોકપાલ કે લોકાયુક્તની, તો આવો શબ્દ દોસ્તો આપણને ક્યાં મળે છે, તો કે સ્વીડનમાં મળે છે, ત્યારબાદ ફિનલેન્ડ, ત્યારબાદ નોર્વે, ત્યાં પણ આવી સ્થાપના થઈ. તો ભારત દેશમાં જે છે એ લોકપાલ આવો શબ્દ જે છે એ કોઈ શબ્દ પ્રયોગ કર્યો હોય તો શબ્દ પ્રયોગ કરનારો વ્યક્તિ છે જેનું નામ છે લક્ષ્મીમલ સિંઘવી. અને ભારત દેશમાં જો કોઈ સ્થાપના કરવા માટેની ભલામણ કરેલી હોય તો એ વ્યક્તિ જે છે એનું નામ છે મોરારજી દેસાઈ. એટલે કે પ્રથમ આપણે ત્યાં વહીવટી સુધારણા આયોગ આવ્યું હતું, એમના અધ્યક્ષ હતા મોરારજી દેસાઈ. અને એટલા જ માટે જ્યારે આપણે એક જે છે એ બહુ જ જે છે એ સારી રીતે કામ કર્યું છે મહારાષ્ટ્રમાં, રાલેગણ સિદ્ધિના જે છે એ રહેવાસી એટલે કે અન્ના હજારે, અન્ના હજારેના પ્રયત્નો બાદ 2013માં આમનો એક્ટ લાવવામાં આવ્યો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક લોકપાલ રહેશે અને બાકીના જે છે એ 8 સભ્ય, જેમાંથી 4 જ્યુડિશિયલ અને 4 નોન જ્યુડિશિયલ રહેશે. ઓકે, આવી કંઈક જો છે એ જોગવાઈ આવશે. શેમાં? લોકપાલમાં. લોકપાલ છે દોસ્તો અમુક બાબતને બાદ કરતા પીએમએ જે કરેલા કાર્યો છે એમની પણ તપાસ કરી શકે, અમુક બાદ કરતા, હે ને. કોઈ આંતરરાષ્ટ્રીય સંધિઓ જે છે એ આંતરરાષ્ટ્રીય સંધિઓ થઈ તો એની તપાસ ન કરી શકે, પરંતુ જે છે એ પીએમના જે છે એ અમુક બાબતો આપેલા છે કે જેની તપાસ જે છે એ ક્યાંક ને ક્યાંક કોણ કરી શકશે, તો કે ભાઈ લોકપાલ સારી રીતે આ તપાસ કરી શકશે. સો મુદ્દો એ છે કે લોકપાલ સક્ષમ છે દોસ્તો, બિકોઝ ભ્રષ્ટાચાર નિવારણ માટે જે છે એ એક લાવવામાં આવ્યો છે, બંધારણીય સુધારા આયોગે કીધેલું છે, વહીવટી સુધારા આયોગે કીધું છે, છતાં પણ આમાં ક્યાંક ને ક્યાંક સાર્વજનિક બાબતમાં અનૈતિકતા રહેલી છે. તો ચલો જોઈ લે ક્યાંથી શરૂઆત કરવી છે. ઇન્ટ્રોડક્શન શું લાવશો? અહીંયાથી ઇન્ટ્રોડક્શન લાવવામાં આવશે દોસ્તો. ઓકે,
સ્વીડન છે, શબ્દ પ્રયોગ છે, સ્થાપના છે, એ માત્ર ને માત્ર તમે જે છે એ એમને યાદ રાખો, જેથી કરીને શું થશે કે ભાઈ તમને એવું લાગશે કે ભાઈ ઓકે છે ચલો. પણ મુદ્દો એ છે કે આપણે જે છે સ્વીડન નથી લખવાનું, આપણે જે છે એલએમ સિંઘવી નથી લખવાનું, આ તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમારા નોલેજ માટે મેં તમને આપેલું છે. તો ચાલુ ક્યાંથી કરશું? સંસદ દ્વારા ડિસેમ્બર 2023 માં. જો આ તમને યાદ રહે તો બહુ સારી વસ્તુ છે, શાયદ ન યાદ રહે તો કોઈ ચિંતાનો વિષય આમાં નથી. પણ જો ડિસેમ્બર મેન્શન કરી દે તો એક્ઝેક્ટ જે છે એ જે તે તારીખથી જે તે સમયથી એક ઉમેદવાર તરીકે આપણે વાકેફ છે એવું ફલિત થશે. તો સંસદ દ્વારા ડિસેમ્બર 2013 માં લોકપાલ અને લોકાયુક્ત, આ લોકપાલ ક્યાં હશે દોસ્તો? યુનિયનમાં હશે. જ્યારે લોકાયુક્ત ક્યાં હશે? તો કે સ્ટેટમાં હશે, હે ને? તમારે આમાં જે છે પછી હવે એવું નથી લખવાનું કે પેલું સ્ટેટ એટલે જે ઓડિશા છે કે જેની કાયદો પસાર કર્યો, પેલું સ્ટેટ કે જેને નિમણૂક કરી છે એવું તો મહારાષ્ટ્ર, આપણે ત્યાં ગુજરાતમાં જે છે એ લોકાયુક્ત અધિનિયમ 1986, આ લખવાની જરૂરિયાત નથી. ઓકે, યસ. તો પસાર કરવામાં આવ્યું જે કેન્દ્રીય સ્તર પર લોકપાલ અને રાજ્ય સ્તર, અહીંયા સ્થળ નથી સ્તર, રાજ્ય સ્તર પર લોકાયુક્તની નિમણૂકનો માર્ગ પ્રશિષ્ટ કરે છે. ઓકે, અહીંયા તમે એવું લખી શકો માર્ગ મોકળો કરે છે, પણ અહીંયા થોડું દોસ્તો કોઈ ગાડું જાય છે, અહીંયા થોડી કોઈ કેળી માર્ગ જાય છે, હે ને? કે માર્ગ મોકળો કરો, રાજા અધિરાજા દિવાન પધારી રહ્યા છે, નો, આવા શબ્દ ન હોય. આવા શબ્દથી તમે જે છે એવું ફલિત કરવા માગો છો કે આપ એક અધિકારી નહીં, આપ એક ક્લર્ક લેવલના વ્યક્તિ છો. અધિકારી પાસે એક વિલ પાવર છે, અધિકારી પાસે 360 ડિગ્રીથી વિચારવાની જે છે એ પોતાની મગજ શક્તિ છે, અને એને સારા અને નરસા પાસાઓ બાબતે ભલી ભાતી જાણે છે. એટલા માટે કહેવાય છે દોસ્તો કે ભાઈ આવા શબ્દો વાપરવા જરૂરી છે. રાષ્ટ્રીય લોકપાલની નિમણૂક જે ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં તપાસ દરમિયાન સરકાર અને વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા પર પૂર્ણ વિરામ મૂકે છે. જો સીધું જ્યાં તમે એવું લખી દો દોસ્તો, મેં તમને હમણાં કીધું કે ભાઈ ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થા છે, આના કરતાં બે લાઈન વધારે લખી દઈએ કે રાષ્ટ્રીય જે લોકપાલ છે એમની નિમણૂક જે ભ્રષ્ટ અધિકારીઓ છે અથવા તો ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં તપાસ દરમિયાન સરકાર અને વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા પર પૂર્ણ વિરામ મૂકે છે. મતલબ કે જે કોઈ સરકારી કર્મચારી અધિકારી છે એમની વિરુદ્ધમાં કોઈ તપાસ ચાલે છે અને એમાં કોઈ અન્ય જે છે એ વ્યક્તિઓ ઇન્ટરફિયર કર્યું છે તો એની ઉપર આ પ્રતિબંધ મૂકી દે છે, જેનાથી તપાસ પ્રભાવિત થવાની સંભાવનાઓ જે છે એ ન્યૂનતમ સાબિત થશે. ઓકે, જેથી તપાસ કોઈ ખોટી દિશામાં જતી હોય અથવા તો તપાસ દરમિયાન કોઈને બચાવવાના પ્રયત્ન થતા હોય તો એ આ લોકપાલના માધ્યમથી નહીં થાય. બીકોઝ એક સારી રીતે સ્વતંત્ર સંસ્થા તરીકે જે છે એ આ બાબત જે છે એ ઉભરી આવી છે. તમારો આ ઇન્ટ્રોડક્શનનો પહેલા થઈ ગયો. આવું ઇન્ટ્રોડક્શન જો આપણે લખ્યું હોય તો ડેફિનેટલી સારું છે, ન લખ્યું હોય તો ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવી જશે દોસ્તો. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. પણ હા, તમને એક બાબત હું જરૂરથી કહીશ કે મારી જોડે જોડે તમારે રોજ જે છે એક આન્સર જે છે એ લખીને મને આપવો પડશે, કારણ કે હું તમારો કોન્ફિડન્સ લેવલ દોસ્તો તો જ બિલ્ડઅપ કરી શકીશ, જેટલા મારા એફર્ટ્સ છે એટલા જ તમારા એફર્ટ્સ હોય તો ડેફિનેટલી દોસ્તો જે છે તમારા અને મારા બંનેના સહિયારા પ્રયત્નથી જે છે એ આપણે કંઈક એક આખું એમ્પાયર ઊભું કરી શકીશ. પણ રોજ 9 વાગે જે છે એ હું તમને જે છે એ મેન્સનો ક્વેશ્ચનનો આન્સર લખાવું અને તમે મારા ક્વેશ્ચનના આન્સરની બેઠે બેઠી કોપી કરો, આ યોગ્ય નહીં કહેવાય. હા, મારા ક્વેશ્ચનના આન્સરથી જે છે એ તમે જરૂરથી થોડાક સુધારા કરો હોય તો સુધારા કરો, પણ બેઠો આવો ક્વેશ્ચનનો આન્સર ના હોવો જોઈએ, હે ને? આઈડિયલ સીટ છે, આ યાદ રાખજો. વર્તમાન સમયમાં જ્યારે સીબીઆઈ છે, સીબીસી જેવી સંસ્થાઓની ઉપસ્થિતિ છે, પરંતુ સીબીઆઈ પર સરકારનું નિયંત્રણ આ સંસ્થાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે, જેને સમયાંતરે હાઈકોર્ટ દ્વારા પાંજરાનો પોપટ કહેવામાં આવ્યો છે. આને તમારે ક્યાં તો ઇન્વર્ટેડ કોમા કરી દેવાય, ક્યાં તો જે છે આને અંડરલાઈન કરી દેવાય. હાઈકોર્ટે કીધું કે ભાઈ સીબીઆઈ જે છે એ એક સરકાર જે છે પોતાનો હાથા તરીકે ઉપયોગ કરે છે, સરકાર જે છે એ સીબીઆઈ અન્ય વિપક્ષના જે છે એ નેતાઓ ઉપર જે છે એ નિયંત્રિત કરે છે,
સરકાર એક પ્રકારે જે છે એ પોતાની રીતે જે છે એ પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે થઈ અને આમનો ઉપયોગ કરે છે. ઘણા બધા જે વિરોધ પક્ષના રાજ્યો છે એમણે પણ આનો વિરોધ કર્યો છે કે ભાઈ આ યોગ્ય નથી થતું. એટલે આપણે લખી જ દેવું પડે કે હાઈકોર્ટ દ્વારા પાંજરાના પોપટ જે છે, અને આની જરૂરિયાત શું કામ છે? કારણ કે સીબીઆઈ જે એકચ્યુઅલમાં કામ કરવાનું છે ભ્રષ્ટાચાર નિવારણ પર, કે સીબીઆઈ પર સરકારનું નિયંત્રણ જે છે એ ઓછું થઈ ગયું છે, એટલે નિષ્પક્ષતા જે છે એના ઉપર પ્રશ્નાર્થ ઉભો થાય છે. અને પાંજરાના પોપટ કઈ આ સંભાવનાની પુષ્ટિ કરેલી છે કે ભાઈ સીબીઆઈ જે છે એ બહુ સારું કામ નથી કરતી, એટલે આ સંસ્થાને તમારે ઉપસ્થિત કરવી પડી. બાકી જો સીબીઆઈ કે સીબીસી સારું કામ કરતા જ હોય તો પછી લોકપાલની ક્યાં જરૂરિયાત હતી ભાઈ? આપણે હવે સમજો, જ્યારે સીબીસી જેવી સંસ્થા ઉચ્ચ સંસ્થા પણ અત્યંતિક દબાવના લીધે અપ્રભાવિત જે છે એ બની ગઈ છે. મતલબ સીબીસી નામની સંસ્થા એનો એટલો પણ નેગેટિવ પ્રભાવ નથી, પરંતુ એમની પાસે જે છે એ અત્યંતિક દબાવ છે. એ રાજકીય બાબતનોય દબાવ હોઈ શકે, અથવા તો માની લ્યો કે કારોબારીનોય દબાવ હોઈ શકે, ચૂંટાયેલી સરકારના મંત્રીઓનો દબાવ હોઈ શકે, અને કદાચ બની શકે કે એમની પાસે કામનું ભારણ વધારે છે. આ જસ્ટ તમે અત્યંતિક દબાવ લખી દેશો એટલે ચેક કરનારો વ્યક્તિ સમજી જશે. તમારે પછી જે છે એ અહીંયા અત્યંતિક દબાવ એટલે કે રાજકીય વ્યક્તિનો અથવા તો કારોબારીનો અથવા તો દોસ્તો મંત્રીઓનો, આવું લખવાનું નથી. એક શબ્દ એવો લખો કે જેમાં ઘણું બધું આવી જાય, અને એક શબ્દ જ એવો મેન્શન કર્યો કે જેમાં ઘણી બધી બાબતો તમે જે છે એ કહેવા માગો છો એ બધી જ વસ્તુ સામેવાળો સમજી જાય. અત્યંતિક દબાવ તો સમજી જાય, તમારે આ ત્રણ વસ્તુ મેન્શન કરવાની નથી. અહીંયા દોસ્તો મહત્વ શું છે કે કોલેજની પરીક્ષાઓમાં નંબર ઓફ પેજીસ વધારે ભરવાના હતા, અહીંયા આપણે ઓછા સમયમાં ઓછા શબ્દોમાં સારું જે માગેલું છે એ જ વસ્તુ તમારે આપવાની છે. અહીંયા તમારે કોઈ બીજી ફાકા ફોજદારી નથી કરવાની, આમ કરી નાખો તેમ કરી નાખો, હે ને? આમ નથી કરવાનું. ચલો તો આગળ વધીએ. ઉપરોક્ત બંને બાબતના મિશ્રણના લીધે એક સમર્પિત ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાના રૂપમાં લોકપાલની સ્થાપના કરવાની જરૂરિયાત પડે છે. જે બાબતની નિમણૂક સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, સિંગાપુર જેવા દેશોમાં ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા માટે પ્રભાવિત સફળતા પ્રાપ્ત થયેલી છે. હવે જો અહીંયા તમારે દોસ્તો જે છે તમે જે આ બાબતનો કોન્સેપ્ટ લીધેલો છે સ્વીડનમાંથી, પણ આવું સ્વીડનમાંય જોવા મળે છે, નોર્વેમાંય જોવા મળે છે, આવું ફિનલેન્ડમાંય જોવા મળે છે, સિંગાપુરમાંય જોવા મળે છે. જેવા દેશોમાં ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા માટે ત્યાં કાયદો તો લાવ્યા, ત્યાં સંસ્થાની સ્થાપના તો કરી, પણ એનાથી વિશેષ તમારે યાદ રાખવાનું છે કે ત્યાં જે છે એ આ સંસ્થાને પ્રભાવિત સફળતા પ્રાપ્ત થઈ. કારણ કે જો ત્યાં જે છે એ પ્રભાવિત સફળતા પ્રાપ્ત થઈ હોય દોસ્તો, તો જ આપણે આપણા દેશમાં ત્યાંથી કોપી પેસ્ટ કરીએ, અન્યથા તો કોઈ જરૂરિયાત છે? જરાય જરૂરિયાત નથી. પરંતુ સાર્વજનિક બાબતમાં અનૈતિકતાની સમસ્યાઓનું જે છે એ પૂર્ણરૂપથી સમાધાન માત્ર લોકપાલથી શક્ય નથી. આપણે ત્યાં જે છે એ લોકપાલને નો ડાઉટ ઘણું બધું સારું મહત્વ આપ્યું, પણ માત્ર લોકપાલથી જ દેશ દુનિયા ચાલે છે, માત્ર લોકપાલથી જ ભ્રષ્ટાચાર જે છે એ ખતમ થઈ જાય, માત્ર લોકપાલ લાવવાથી જે છે એ તમામ પ્રકારના ભ્રષ્ટ વ્યક્તિઓ જે છે એ સારી રીતે કામ કરવા માટે. આવું નહીં થાય. શું કામ નહીં થાય? એના માટે શું ચેન્જીસ કરવા પડશે? શું સમસ્યાઓના જે છે એ સમાધાનનો ઉકેલ છે? તો કારણ કે લોકપાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો ડર પેદા કરી શકે, પરંતુ તેના નૈતિક ઉત્થાન નથી કરી શકતું. લોકપાલથી શું થશે દોસ્તો? વ્યક્તિને જે છે એ એક ફિયર આવશે, એક ડર આવશે ભ્રષ્ટાચાર કરનાર કર્મચારી અધિકારીને, પણ જ્યાં સુધી એનામાં નૈતિકતાના ગુણ જે છે એનો અભાવ હશે તો આવા રોજે રોજ નવા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેરિત થશે. ડર છે, પણ એટલોય ડર નથી, એટલી કાયદામાં જોગવાઈ નથી કે વ્યક્તિ જે છે એમને 20 વર્ષની સજા ભ્રષ્ટાચાર માટે આપી શકાય. એવો ડર છે જ નહીં એને. એને ડર એ છે કે વ્યક્તિ પકડાઈ જશે, વ્યક્તિની ગુનાખોરી પકડાશે, પણ એને એવો ડર નથી કે એને સજા મળશે. સો લોકપાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો ડર પેદા કરી શકે, પણ નૈતિક ઉત્થાન નથી કરી શકતું, જે ભ્રષ્ટાચારની મૂળ સમસ્યા છે. ભ્રષ્ટાચારની મૂળ સમસ્યા જ શું છે દોસ્તો? હે ને? કારણ કે લોકોમાં એથિકલ વેલ્યુ ધીરે ધીરે ડાઉન થઈ છે. જ્યાં સુધી લોકોમાં જે છે એ એથિકલ વેલ્યુ જે છે એ સારી રીતે નહીં આવે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર અથવા તો લોકપાલ અથવા સીબીસી યા સીબીઆઈ કશું નથી કરી શકવાના.
લોકપાલ વ્યવસ્થા તંત્રના સમાંતર કાર્યરત ભ્રષ્ટાચારી તંત્રની સંરચના પર નહીં પણ સંરચનાના તંત્રમાંથી અમુક વ્યક્તિ પર કાર્યવાહી કરી શકે, જેથી સંરચનાત્મક સ્થળ પર ભ્રષ્ટાચારની જે છે એ સંભાવના રહે છે. આ લોકપાલ છે એ વ્યવસ્થા તંત્ર જે છે, એટલે કે આપણું જે છે એ ચૂંટાયેલી સરકાર, એના મંત્રીઓ, એમના પીએમ, એમના અલગ અલગ પ્રકારના કર્મચારીઓ, એમના ભ્રષ્ટાચારી તંત્ર પર સંરચના પર નહીં, એના એટલે એમના કોઈ મંત્રાલય ઉપર નહીં, સંરચનાત્મક તંત્રમાંથી અમુક વ્યક્તિ ઉપર. ઇટ મીન્સ પીએમએ કામ કર્યા છે તો પીએમના તમામ કાર્યો જે છે એ લોકપાલ તપાસ ન કરી શકે, પીએમના અમુક કાર્ય જ જે છે એ તપાસ કરી શકે. આનો મતલબ તો એવો થાય કે તમે જે છે એ લૂપહોલ રાખી દીધો, જે બાબત તપાસ કરવાને લાયક છે એ બાબત તપાસ થશે જ નહીં, અથવા તપાસ થશે જ નહીં તો પછી ભ્રષ્ટાચારને ઉજાગર કેમ કરવામાં આવશે, અને જો ભ્રષ્ટાચાર ઉજાગર જ નહીં થાય તો પછી જે છે આ સંસ્થાનું કામ જ શું છે ભાઈ, કયું કે નહીં? આ કન્ક્લુઝનમાં આવી ગયું દોસ્તો, હવે સમજો. પરંતુ ઉપરોક્ત બાબતથી કહી શકાય કે લોકપાલની નિયુક્તિથી ભ્રષ્ટાચારમાં નિશ્ચિત રૂપથી ઘટાડો આવશે, પરંતુ સાર્વજનિક બાબતમાં અનૈતિકતાની સમસ્યાઓ પૂર્ણ રૂપથી સમાધાન થશે નહીં. તેના માટે વિવેક આધારિત વહીવટતંત્રથી અધિકતમ નિયમ આધારિત વહીવટતંત્ર તથા પ્રજાની જાગૃતતા એટલી જ આવશ્યક છે. આજે દોસ્તો જે છે ભારત દેશમાં તમારે નિયમ આધારિત જે છે એ વહીવટીતંત્ર હોય, એની સાથે સાથે એક જાગૃત પ્રજાજન હોય જે ભ્રષ્ટાચાર, કારણ કે દોસ્તો ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ જવાબદાર છે, તો સાથે સાથે જે કોઈ વ્યક્તિ લાંચ આપે છે એ જવાબદાર તો છે જ ને. એને આજે કોઈ વ્યક્તિ જે છે એ ક્યારેય કોઈ માની લો કે એલ્કોહોલના ગુનામાં પકડાણો છે તો એ વ્યક્તિ પકડાણો છે, એનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાણો છે. તો દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિ એઝ અ પોલીસ કર્મચારી અધિકારી તરીકે એ ભ્રષ્ટાચાર કરે છે, એની પહેલાં ભ્રષ્ટાચાર કરનારો વ્યક્તિ પેલો અરજદાર છે, કારણ કે એને છૂટવું છે, એને એને ગુનો કર્યો છે. તો ન માત્ર અધિકારી પરંતુ સાથે સાથે પ્રજાજન જે છે એમાં જાગૃતતા આવે તો આગળ જતા જે છે એ ભ્રષ્ટાચાર નિવારણની સંસ્થાઓનો જે છે એ યોગ્ય માત્ર સ્થાપના કરી છે એનો ઉદ્દેશ્ય પાર પડશે. વિશેષ વહીવટી અધિકારીઓમાં જનતા માટે પણ એક નૈતિકતા હોવી જોઈએ કે આજે ભાઈ કોઈ વ્યક્તિ ગુનો કરી, આ તો આના જેવી વાત થઈ દોસ્ત, ગુનો કરીને તમે જે છે કોઈ વ્યક્તિને જે છે પાંચ ખૂન કરી નાખ્યા, પાંચ ખૂન કરીને તમે ગંગામાં નાવા ગયા, હર હર ગંગે હર હર ગંગે, પાંચ ખૂન કર્યા પછી હર હર ગંગે હર હર ગંગે, હાઉ ઇઝ ધીસ પોસિબલ? આવું તો થશે નહીં. તો એક જનતા માટે નૈતિકતા અને રાષ્ટ્રીય જે છે એ સેવાનો ભાવ જાગૃત કરવાની જરૂરિયાત રહે છે. ઓકે ચલો દોસ્તો, તો આ લોકપાલ બાબતનો ક્વેશ્ચન અને એ મસ્ત મજાનો લખાઈ ગયો હશે, એક બુક્સ બનાવજો. બુક્સ સ્પેશિયલી કેવી હોવી જોઈએ દોસ્તો? બ્લેન્ક પેજની, જે બ્લેન્ક સીટ આવે છે અને જે લાઇનિંગ વગરના આવે છે, આ તમને દરેકે દરેક જગ્યાએ મળી જ રહે છે. ઓનલાઈન પણ જે છે ઘણા પેજ હોય તો આપ એની પ્રિન્ટ આઉટ કઢાવી શકો એમાં જ ક્વેશ્ચનનો, જેથી કરીને કાલ સવારે તમને ખબર પડે દોસ્તો કે મારી જે છે એ ક્વેશ્ચન વોકે મારી મૌલિકતા અને કન્ટેન્ટમાં કેટલો વધારો આવ્યો છે. ઠીક છે, ચલો તો આવતીકાલનો ક્વેશ્ચન જે છે હું તમને આપી દઉં દોસ્તો. યાદ રાખજો કે બંધારણમાં સુધારો કરવાના સંસદના સ્વૈચ્છિક અધિકાર પર ભારતની સુપ્રીમ કોર્ટનું નિયંત્રણ હોય છે. સમલોચનાત્મક ચર્ચા કરો. ઓકે, બાબત બહુ વખત પૂછાયેલી છે દોસ્તો, હું તમને એવા જ ક્વેશ્ચન આપું છું કે જે પૂછાયેલા છે અથવા તો પૂછી શકાય છે. ઓકે, તમને એવું જણાય આવે દોસ્તો કે સર બહુ મજા આવે છે અને હજી જે છે એ રોજના જો બે ક્વેશ્ચન યુટ્યુબમાં મૂકવા હોય તો એક સવારે અને એક સાંજે બે ક્વેશ્ચન પણ જે છે એ મૂકી શકાશે. ઓકે, પણ આવી રીતે મૂકી શકાશે કે એક ક્વેશ્ચન હું તમને આપી દઈશ રોજ સાંજે કે સવારે, તમારે એને સોલ્વ કરવાનું. ઓકે, તમારે તમારા આઈડિયલ આન્સર ને કોપી કરવાનો, આઈડિયલ આન્સર પહેલાં હું તમને જે તે મુદ્દો જ સમજાવી દઈશ. આ તો બંધારણ, આના પછી માની લો કે જાહેર વહીવટ છે, આના પછી અર્થશાસ્ત્ર છે, જે જે ટોપિક એવા હશે કે જે તમને અઘરા લાગશે એ ટોપિકને આપણે પહેલાં ધ્યાનમાં લઈ લેશું. ઓકે, તો આવતીકાલે લખીને આવવાનું છે તમારે બંધારણમાં સુધારો કરવાના સંસદના જે છે એ સ્વૈચ્છિક અધિકાર પર ભારતની સુપ્રીમ કોર્ટનું નિયંત્રણ છે. ઓકે, તો મળીએ છીએ દોસ્તો આવતીકાલે ફરીથી સાંજે 9 વાગ્યે. આપના મિત્રો જે છે એ અન્ય કોઈ હોય તો આપ એમને પણ જાણ કરી શકો, જે મેન્સની પ્રિપેરેશન કરતા હોય, જેમને મેન્સ લખવાની જે છે અત્યારથી જ પ્રેક્ટિસ કરવી હોય, જેથી કરીને આગળ જતા જે છે એ આપણી પરીક્ષાની દ્રષ્ટિએથી જે છે એ એક પગલું આગળ વધી શકાય. ચલો મળીએ, આવજો, બાય, સી યા.